આજે પણ તમારે વાંચવું હોય તો વાંચો, પુસ્તક છે સુંદર મજાનું, દિલીપ કુમાર રોય નું પુસ્તક છે, બંસરી આજે પણ વાગે છે. દિલીપ કુમાર રોય એટલે બહુ સારા ગાયક કલાકાર હતા અને જે પોંડિચેરીમાં શ્રી અરવિંદ પાસે મોટા થયા, વાંચવા જેવું છે. બીજું એનું પુસ્તક છે તીર્થ સલીલા. દિલીપ રોય જેને મળ્યા છે વિભૂતિઓને, તીર્થ જેવી વ્યક્તિઓને, એનું એને રાઇટિંગ કર્યું છે. આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં હતો અને જુહી ચાવલા સાથે બેઠો હતો ત્યારે મને કે વોટ ઇનોવેટિવ વી કેન ડુ ફોર ધ સ્ટુડન્ટ્સ. મેં કીધું તમારે ત્યાં પહેલા 10 નંબરે જે છોકરીઓ આવે એને 10 દિવસ માટે પોંડિચેરીમાં મોકલો અને ઓરોવિલ બે જગ્યાએ મોકલો, ત્યાં ખાલી રહેવા દો, બસ ધેટ્સ ઓલ. ત્યાંથી આવ્યા પછી જો એના વર્તન વ્યવહારમાં ફેરફાર ન થાય તો મને કહેજો. રમણ મહર્ષિને આશ્રમમાં મૂકો, ખાલી જઈ આવો 3 દિવસ. આપણામાંથી કેટલા લોકો આ જોયું છે? ચાલો જોઈએ. એટલે હું તો મેનેજમેન્ટને વિનંતી કરું વિદ્યાર્થી સુધી પહોંચતા પહેલા દર વર્ષે 3 જણાને આવી જગ્યાએ મોકલો, 10 દિવસ મોકલો. એનું બાય ટ્રેન ફર્સ્ટ ક્લાસ એસીનું ભાડું આપણે આપીએ. સુંદર જગ્યા, ત્યાં જઈને રહેવાનું અને જે થાય છે તે જોવાનું. વી ડોન્ટ હેવ ટુ પાર્ટિસિપેટ. હું એવું નથી કહેતો કે બધું કરવાનું, ના નહીં કરે. હું આ બધી જગ્યાએ અનેક વાર જાઉં છું, હું કઈ કરતો નથી, પણ એનાથી મારા વર્તન વ્યવહારોમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ હું નોંધી શકું છું. તો આ ગંગા સતી છે, એમના કહળ સંઘ સાથે લગ્ન થયા. લગ્ન થયા ત્યારે વડારણ, એ સમયમાં વડારણ શબ્દ હતો, એ લેડી કે જે એને મદદ કરે એ ભેગી આવે, એ વડારણનું નામ પાનભાઈ. ગંગા સતી પહેલેથી ધર્મ ધાર્મિક વ્યક્તિ, કહળ સંઘ પોતે બાપુ એવા એકદમ ધર્મપરાયણ, એટલે બે સાચા માણસોનું મિલન થયું. સાચા માણસોનું મિલન થાય ને ત્યારે એ લોકો ખરેખર શોધ ન કરે, સ્થાપના કરે. શોધ કરી નાખતી ના જાય, શોધ બધી તમને હંમેશા મુશ્કેલીમાં મૂકે. આ મોબાઈલ આપણે છોડી નથી શકતા અને મોબાઈલને ગાળો દેવાનું પણ છોડી નથી શકતા, એ શોધ છે. પણ બળવંત દાદાને યાદ કરીને પારેખ કોલેજના વિસ્તારને જોઈને આપણે આજે સંતુષ્ટ થઈએ છીએ, એ કારણ કે એ ફાઉન્ડેશન છે, ફાઉન્ડર વિથ ધ ફાઉન્ડેશન. તો એ બંને સરસ મજાના વ્યક્તિઓ હતા. એણે એમ કહ્યું કે આપણે જીવીએ, પણ શેના માટે જીવીએ? ઈશ્વર માટે જીવીએ. ઈશ્વર એટલે પાછો પેલો નહીં, ટીલા ટપકા વાળો, માળા કરવા વાળો, જય માતાજી, જય હટકેશ, જય શ્રીરામ એવું બોલવા વાળો એવો નહીં. ખરેખર કઈક આપણામાં ઉગે એવું. અને ખરેખર મિત્રો બહુ રસપ્રદ વાત એ છે કે દે એગ્રી ટુ ઇટ અને ભજન સમાધિમાં બેસે. કહળ સંઘ બાપુ સરસ ભજન ગાય, ગંગા સતીને પાનભાઈ સાંભળે, સાથે કઈક વાજિંત્ર વગાડતા હશે, આપણને બહુ ખબર નથી. ભજન કરવા માટે અને ગામના લોકોને વાંધો પડ્યો, ત્યાં હું રોજ સાંજે આવ્યો, ત્યાં ડીજે વગાડતા હોત તો કોઈને વાંધો ન પડે, ત્યાં ડીજે વગાડે, પણ હાલ એ વખતે ડીજે નહોતું. હવે તો મને તેમ જ છે કે સ્મશાન યાત્રામાં કેદી ડીજે નીકળે એવું રાહ જોશે. એક મોટો ટ્રક લે, એની અંદર મારાથી વધુ કદ વાળા સ્પીકર મૂકે ભરચક. હમણાં હું પરમ દિવસે જે એની બાજુમાં જઈ નીકળ્યો, મારી ગાડી આખી આમ ધ્રુજો. મેં થયું કાંઈ જબરા છે, મારા સહિત ગાડીને ધ્રુજાવી શકે છે? તો અમારા ગામડામાં તો ડીજે પેલા હોય. ત્યારે મેં અહીંયા પ્રશ્ન પૂછ્યો તો સ્મશાન યાત્રામાં, તો એમાં નથી હોતું, શરૂ કરાવો કોક શરૂ હાલે છે. એમાં હું વાંધો, આપણે ત્યાં તો ગાડર જો એક ચાલ્યું ચાલે હજાર પાછળ, સાચું ને જે વિચારે એનું જ નામ દુનિયા, એવી પંક્તિ છે. એટલે મોટું એ થયો કે ભજન ગાવા હતા તો એને કઈ વાંધો નહીં, એટલે ગામની બહાર નીકળી અને ગામની બહાર એક સુંદર મજાની કુટિયા બનાવી, પોતાની જગ્યા હતી એ સરસ બનાવી, ભજનની સાથે એને રોટલો શરૂ કર્યો, જે હોય આપણી સંસ્કૃતિ છે, અને જીવન વિતાવવા માટે. કહળ સંઘ બાપુ ખેતી કરે, પણ એનામાં આંતરિક ચેતના એટલી જોરદાર બની મિત્રો કે એમને અહેસાસ થયો કે આઈ કેન ડુ સમથિંગ વિચ ઇઝ નોટ નેચરલ, કુદરતી ગણાય એવું નથી એ હું કરી શકું.
હવે એને અહેસાસ થયો, ભેગો જ અને ડર લાગ્યો કે આ જે મને ખબર પડી છે એ જો ગામને ખબર પડશે તો મુશ્કેલી થશે. એટલે હી વોઝ કોન્શિયસ અબાઉટ ઇટ, વધુ સજગ થઈ ગયા. સભાન નહીં, સજગ. સજગ થયા એટલે એને નક્કી કર્યું કે કોઈને કહેવું નહીં. એનામાં એવા પ્રકારની શક્તિ આવી કે પોતાના ઘરની અંદર ગાય હતી, એ ગાય દિવસમાં એક જ વાર દોવા દે, પણ કોઈ સંત આવે કે કોઈ મહંત આવે, સાધુ આવે, ત્યારે દૂધ ન હોય તો કોળસંગ બાપુ ગાયના આંચળ નીચે લોટો રાખે તો દૂધ આવે. આટલી બધી ચેતના એની થઈ. આવું બને છે, હું બની રહ્યું છે. આજે પણ તમારે વાંચવું હોય તો વાંચો, પુસ્તક છે સુંદર મજાનું, દિલીપ કુમાર રોયનું પુસ્તક છે, બંસરી આજે પણ વાગે છે. દિલીપ કુમાર રોય એટલે બહુ સારા ગાયક કલાકાર હતા અને જે પોંડિચેરીમાં શ્રી અરવિંદ પાસે મોટા થયા, વાંચવા જેવું છે. બીજું એનું પુસ્તક છે તીર્થ સલીલા. દિલીપ રોય જેને મળ્યા છે વિભૂતિઓને, તીર્થ જેવી વ્યક્તિઓને, એનું એને રાઇટિંગ કર્યું છે. એ બંસરી હજી વાગે છે, માને આવે જ વાતો લખી છે. મને ને તમને એમ લાગે કે આવું બને, બને છે આજે અત્યારે. આજે અત્યારે આપણે કોઈને કહી તો કોઈ માનતું નથી, પણ કોઈ ચિંતા નથી. આ લોકોને માને નહીં એમાં કઈ બહુ ચિંતા નથી હોતી, પણ એને જોયું કે આ તો થઈ રહ્યું છે. હું લોટો ધર્યો અને ગાય દૂધ ન આપે ને દૂધ આપે, પણ તાત્કાલિક લોટો સંતાડી દે, કોઈ જોવે નહીં એમ કરે. પત્નીને કહ્યું, ગંગા સતીને, કે ડોન્ટ સે, બોલતા નહીં. ગામના લોકો તો આની પાછળ હતા, એને એમ હતું કે આ તો ધૂતારા લોકો છે. તમે જોજો, એક વસ્તુ સમજો, તમે જ્ઞાનદાયક કામ કરો ને તોય ગામને વાંધો આવે, રાઈટ? અને ધૂતારા જેવું કામ કરો તોય ગામને વાંધો આવે. ટૂંકમાં ગામનો આખો સ્થાયી ભાવ વાંધા કાઢવાનો છે. આવડ મોટી કોલેજ ને બધું તમે, અચ્છા આમાં ઓલું નથી રાખ્યું, કયું કઈ સ્ક્રીન હોવું જોઈએ? નહીં, એમાં જરૂર પડે લાગે એમ નહીં, રાખી જ દેવો છે. તારે અહીંયા રહેવું છે, તું શું કામ ચિંતા? પણ તમને કે તો જ એમ લાગે કે વાહ વાહ વાહ, આ ભાઈ ઘર આપણા કરતા થોડા વધુ છે. તો લોકોને વાંધો પડ્યો, ધૂતારો છે એટલે કોઈને કે નહીં, પણ આવું બને, અનેક વખત બને. વાળું થઈ ગયું હોય ને પછી સાધુ સંતો નીકળે, ચાર પાંચ છ એકારે નીકળે, અને ગંગા સતી એમ બોલે કે ભાઈ આ તો મુશ્કેલી થઈ, તો કે ના, મુશ્કેલી કઈ નથી, ચાલો ને લોટ બાંધો. તો લોટ છે છે છે, જુઓ જુઓ જુઓ, તો લોટ હોય આવું એની પાસે, આપણાથી નજીક. હમણાં સુધી જે જીવ આપણી વચ્ચે હતો એની હું વાત કરું છું. પણ એને કહ્યું કોઈ કહેવું નહીં. એમાં એક વાર એવું બન્યું કે ગામ લોકોને ખૂબ મશ્કરીએ ચડ્યા કે કયો એને એ કરી દેશે, કારણ મરી ગયો છે, કયો એને જીવતો કરશે. એમાં એવું બન્યું કે પોતે ખેતરથી આવતા હતા પોતાના ઘર તરફ, ત્યાં વચ્ચે એક બળદ મરેલો, મરવાની અણી ઉપર હતો, એ બળદ ખેડૂત એનો રોતો હતો. એટલે ગામ લોકોએ ચોરે બેઠા બેઠા કીધું, બોલો આવે છે ને, એને કે બળદને હાથ અડાડે એટલે જીવતો થઈ જશે. એટલે કળસંગ બહુ એલર્ટ થઈ ગયા, એના અમારે આમાં ફસાવવું નથી. અધરવાઇઝ મને આવી જે વિદ્યા પ્રાપ્ત થઈ છે એનું લોકો મિસયુઝ કરશે. પણ એટલું બધું બોલવા માંડ્યા બધા કે એનાથી ન થાય, એ નકામો છે, દેખાડો કરે છે, બાકી એક હાથ અડાડે બળદ ઉભો ન થાય. એટલે એમની બાજુમાં બેસીને બળદ ઉપર હાથ ફેર્યો, હાથ ફેરવીને ઉઠ્યા એટલે બળદ ઉઠી ગયો. અને ગામમાં હોવા થઈ ગયો. સીધા ગંગા સતી પાસે આવ્યા. ગંગા સતીને કહ્યું હવે મારે જીવવાય નહીં, કારણ કે આ ખોટું થઈ ગયું. કેટલાક લોકો મિત્રો એવું માને છે કે તમને ઈશ્વર જે આવી શક્તિ આપે છે ને એના વિશે વાત ન કરાય, એનો ઉલ્લેખ ન કરાય. તમે કદાચ નામ સાંભળ્યું હોય તો શ્રી ભાણદેવ એવું નામ છે, બહુ મોટું નામ છે. અને એ ભાણદેવ પોતે ગોંડલમાં એક ભાઈશ્રી છે, નાથભાઈ જોશીનું સ્થાન છે, જેને આત્મ સાક્ષાત્કાર થયેલો. એની પાસે 20 વર્ષ રહ્યા, આવા અનેક વાતો એની પાસે કરી. મેં એમનો દૂર, મેં એનો મારા એક શ્રેણી યુટ્યુબ શ્રેણી માટે ઇન્ટરવ્યુ લીધો, સંવાદ કર્યો એમની સાથે. મને ખબર કે આ શું છે. અમારા લોક ભારતીની અંદર એક ગૃહપતિ હતા અને અત્યારના મોરબી પાસે એનો આનંદ નિકેતન આશ્રમ છે. વેદાંત ઉપર માગો તેટલા પુસ્તક છે અને કદાચ તમે અહીંયા એને બોલાવો તો એનું વક્તવ્ય સાંભળીને તમે તરબતર થાવ એવા એક, પણ અલિપ્ત રહે છે.
તો મેને કહ્યું કે ભાણદેવજી આપણે તમારે નામ તો પહેલા કહી દઉં બદલાય, એ 20 વર્ષ વિશે મને કઈ પૂછશો તો હું જવાબ નહીં આપ. મેં કહ્યું કેમ, કેટલીક આત્માનુભૂતિ એવી હોય છે કે કોઈને કહેવાની નથી, કહો તો એનું સત્ય ન રહે. જે માણસ પામી જાય છે ને એ કોઈ બોલતો નથી.